ગુજરાતની સ્થાપત્યકલા. ગુજરાતના શિલ્પ સ્થાપત્યકલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો આવેલા છે. જે ગુજરાતની અંદર સ્થાપત્યકલા ક્ષેત્રે જોઈએ તો અહીં શિલ્પની દ્રષ્ટિએ અને સ્થાપત્ય દ્રષ્ટિએ દરેકની રીતે મંદિરો, મસ્જિદો, જે બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો છે, દેરાસરો છે, એનું સ્થાપત્ય આપણને અદ્ભુત જોવા મળે છે. આ ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો પણ જોવા મળે છે, જેની અંદર રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ગુમ્મટો, તોરણો, કૂવાઓ, વાવ, સરોવરો, તરાઓ, પશુ પક્ષીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે. બીજા જે બાંધકામો કરવામાં આવેલા છે સ્થાપત્ય ક્ષેત્રે, તો એની અંદર રાજમહેલનું, ધર્મશાળાઓ, કીર્તિ તોરણ, જે આપણે બાજુમાં વડનગરનું કીર્તિ તોરણ બતાવવામાં આવેલું છે, એનું ચિત્ર જોઈએ કે જેનું સ્થાપત્ય છે, એનું આપણી કલા છે, શિલ્પ, એ આપણને અદ્ભુત જોવા છે. તો આ જે પ્રકારે ગુજરાતની અંદર દરેક બાબત, ઝરૂખા હોય, ગુમ્મટ હોય, કે તોરણ હોય, એટલે મેઇન ગેટના ઉપરનો વિભાગ જેને તોરણ તરીકે ઓળખે છે, કૂવા હોય, વાવ હોય, આ દરેકનું, પશુ પક્ષીઓનું જે આબેહૂબ આકૃતિ દોરવામાં આવે છે, એ અતિ ભવ્ય છે કે આપણે બીજા સાથેની સરખામણી પણ કરી શકતા નથી. અને એટલું જ સુંદર પણ આપણને આ સ્થાપત્ય કલા જોવા મળે છે, અને એ પણ ક્યાં છે, ગુજરાતની અંદર. હવે આપણે જોઈએ મંદિરો. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરો રચના થઈ છે. જે ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો આપણે દરેક ધર્મના મંદિરોનું રચના આપણને થતી જોવા છે, એટલે બાંધકામ થતું જોવા મળે છે. જેવા કે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, જમાલપુર અમદાવાદ, રણછોડરાય મંદિર ડાકોર, સૂર્ય મંદિર મોઢેરા, હાટકેશ્વર મંદિર વડનગર, અંબાજી મંદિર અંબાજી, શામળાજી મંદિર શામળાજી, સોમનાથ મંદિર જે આપણને ચિત્રની અંદર બતાવવામાં આવેલું છે, શામળાજી મંદિર, જગત મંદિર દ્વારકા, બહુચરાજી મંદિર બહુચરાજી, મહાકાળી મંદિર પાવાગઢ, સ્વામિનારાયણ મંદિરો, બ્રહ્માજી મંદિર ખેડબ્રહ્મા, ખોડિયાર માતાનું મંદિર ભાવનગર, આશાપુરા માતાનો મઢ, કચ્છ વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. જે ગુજરાતની અંદર જે મંદિરોનું સ્થાપત્ય કરવામાં આવ્યું છે, એ સ્થાપત્યના દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ ધર્મની દ્રષ્ટિ. તો આ મંદિરોનું બાંધકામ પણ કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ, જેનો સમાવેશ અહીં આપણને કરવામાં આવેલો છે. હવે નંબર બે, મસ્જિદો. કે મસ્જિદોનું પણ સ્થાપના કરવામાં આવેલી છે, એનું બાંધકામ કરવામાં આવેલું છે, તો એની અંદર માહિતી આપણે જોઈશું. અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. આ MCQ ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આવે છે કે અમદાવાદની અંદર ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે, તો કઈ મસ્જિદ, જામા મસ્જિદ. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાંએ બંધાઈ હતી, જે આ બંધાવી હતી ઈસવીસન 1424ની અંદર એનું બાંધકામ થતું આપણને જોવા મળે છે. એમાં 260 જેટલા સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. જે જામા મસ્જિદ આપણને બાંધવામાં આવી છે, એ સુલતાન અહમદ શાહે બંધાવી અને એના ઉપર 260 સ્તંભ અને સ્તંભ ઉપર 15 જેટલા ગુંબજો એટલે દરવાજાની રચના કરવામાં આવેલી છે. બારી કોતરણી વાળી સીદી સૈયદની જારી, જે વિદ્યાર્થી મિત્રો તમારા બુકના ફર્સ્ટ પેજ ઉપર
આ સીવી સૈયદની જારીની ચિત્ર જોવા મળે છે. એ ઝીણવટ ભરેલી એની કોતરણી કામ છે, બારીકાઈથી કોતરણી કામ કરેલું જોવા મળે છે. મસ્જિદ, સરખેજનો રોઝો, ઝૂલતા મિનારા, રાણી સુપ્રીમની મસ્જિદ, જે મસ્જિદ નગીના નામે ઓળખવામાં છે, જે રાણી સુપ્રીમની મસ્જિદ છે, આ મસ્જિદ મસ્જિદે નગીના નામે ઓળખવામાં આવે છે. આ પણ ખાલી જગ્યાની અંદર એમસીક્યુની અંદર. આ ઉપરાંત જામે મસ્જિદ, ચાંપાનેર અને ગુજરાતના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે. જે મોટા મોટા શહેરો છે ગુજરાતની અંદર, એની અંદર પણ આ મસ્જિદો આપણને આવેલી જોવા મળે છે. નંબર 3, જૈન દેરાસરો. કે જૈન દેરાસરો આપણે જોઈએ કે એની અંદર શું ખાસિયત ગુજરાતની અંદર જોવા મળે છે સ્થાપત્ય દ્રષ્ટિએ. તો હઠીલા સિંહના જૈન દેરાસરો, કુંભારિયાજી શંખેશ્વર, સિદ્ધગીરી શેત્રુંજયગીરી પાલિતાણા વગેરે શિલ્પ, સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માગી લે તેવા છે. જે આ જૈન દેરાસરો છે, આ દેરાસરોની અંદર એનું કોતરણી અને સ્થાપત્ય છે એ અદ્ભુત આપણને જોવા મળે છે. કે એનું દાદ માગી લે, કે એને આપણે જોતા જ રહીએ, એ પ્રકારની એની ઝીણવટ ભરેલી કોતરણી કામ આપણને જોવા મળે છે. જે કઈ જગ્યાએ છે? ગુજરાતમાં છે, અને એ ગૌરવ લેવા જેવી આપણી બાબત છે. નંબર 4, ગુજરાતની વાવ. જે ગુજરાતની અંદર વાવ છે, વાવ એટલે વિદ્યાર્થી મિત્રો કે એક કૂવો અને એની અંદર પગથિયા ટાઈપ આપણને જોવા મળે, જે બાજુમાં તમે અડાલજની વાવ જોવા મળે છે. અડાલજની વાવ અને દાદા હરિની વાવ, દાઈ હરિની વાવ અમદાવાદ, રાણકીની વાવ પાટણ, હીરા ભાગોર એટલે ડભોઈ વગેરે સુંદર વાવો આવેલી છે. જે ગુજરાતની અંદર આ પ્રકારની અહીં આપણને વાવ જોવા મળતી હોય છે. આ પણ એમસીક્યુની ખાલી જગ્યાની અંદર ખાસ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત આપણને બીજી પણ એવી બાબત છે સ્થાપત્ય દ્રષ્ટિએ, કે જે આપણને બતાવવામાં આવેલી છે. સ્થાપત્યમાં ભદ્રકાળનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તરાવ અમદાવાદ, રુદ્ર મહાલય સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તરાવ પાટણ, સામરશાની ચોરી, તાનારીરી સમાધિ, કીર્તિ તોરણ વડનગર, મુનસર તરાવ વિરમગામ, મલાવ તરાવ ધોરકા વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે. જે આની અંદર આપણા દરવાજા છે, કિલ્લા છે, તરાવ છે, વડનગરની અંદર કીર્તિ તોરણ જે આપણે બાજુમાં બધી સમાધિ છે, આનું આપણે ગુજરાતની અંદર સ્થાપત્ય દ્રષ્ટિએ એક ઉત્તમ નમૂનો ગણી શકાય છે. જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન આપે છે. જે આપણે ગુજરાતનું સ્થાન છે એ સ્થાન સૌથી આગળ લઈ જતો આપણને જોવા મળે છે. આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ, સ્થાપત્ય કલા, કારીગીરી અને કોતરણીના ક્ષેત્ર તેજસ્વી તાલાની જેમ ઝરહરી ઉઠ્યું છે. આજે આપણે વિશ્વના નકશામાં જોઈશું તો ગુજરાત છે એ સ્થાપત્યની દ્રષ્ટિએ કેવું છે, કારીગીરી અને કોતરણીની દ્રષ્ટિએ જેમ તેજસ્વી તાલાઓ ઝરહરી ઉઠે છે, એમ અહીં આપણું ગુજરાત પણ વિશ્વની અંદર આ તેજસ્વી તાલાઓની જેમ ઝરહરી ઉઠે છે. એ પ્રકાશિત થાય છે કે ગુજરાતની અંદર આ પ્રકારનું સ્થાપત્ય જોવા મળે છે. એની કોતરણી કામ અદ્ભુત આપણને જોવા મળતી હોય છે. હવે આપણે મસ્જિદની ચિત્રરેખાનો માહિતી જોઈશું. એની અંદર જોઈએ ગલિયારા, જે મસ્જિદના રેખાચિત્રની અંદર આપણે એની માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો, કે મસ્જિદની અંદર આવવા જવાના રસ્તો એટલે ગલિયારા. જે તમે ચિત્રની અંદર ગલિયારા બતાવવામાં આવેલું છે, કે જે મસ્જિદની અંદર જે જવા આવવાનો રસ્તો છે, આ રસ્તાને ગલિયારા તરીકે ઓળખવામાં આવે છે. કિબલા, સ્થાપત્યનો આ ભાગ જે કિબલા ચિત્રની અંદર પણ બતાવવામાં આવેલો છે, જે સ્થાપત્યનો આ ભાગ મસ્જિદ અથવા નમાઝ પઢવાના હોલની દિવાલ છે. જે નમાઝ પઢતા હોય એ નમાઝ પઢવાના હોલ હોય
ચોખળની આ દિવાલને કિબલા તરીકે ઓળખાય છે, જે હંમેશા મક્કાના કાબાની દિશામાં બનાવવામાં આવે છે. હવે લિવાન કે જે ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો બતાવવામાં આવેલું છે, મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શું કહે છે? લિવાન તરીકે ઓળખવામાં આવે છે. મકસૂરા એ પણ આપણને ચિત્રની અંદર મકસૂરા બતાવવામાં આવેલું છે. મસ્જિદના કિબલા એટલે દિવાલના અંતના ભાગને મકસૂરા કહે છે અને રેલિંગ દ્વારા આ ભાગને અલગ કરવામાં આવે છે. એના આજુબાજુ રેલિંગ કરવામાં અને એને એ ભાગને શું કરવાનું છે? અલગ કરવામાં આવે છે. હવે મહેરાબ. મહેરાબ કિબલા દિવાલમાં બનેલ ભાગને કહે છે. તે મોટે ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો હોય છે. આપણી જેટલી ઊંચાઈ હોય એટલી ઊંચાઈ આ મહેરાબને જોવા મળતી હોય છે. તે મક્કા તરફની સાચી દિશા બતાવે છે. જે મક્કા છે એની સાચી દિશા આ કોણ બતાવે છે? મહેરાબ બતાવતું હોય છે. ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે. જે ભારતની દ્રષ્ટિએ જોઈએ તો પશ્ચિમ દિશામાં આ મહેરાબ આપણને જોવા મળે છે. સહન એ પણ આપણા વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર બતાવવામાં આવેલું છે. સ્થાપત્યનો આ ભાગ મસ્જિદનો પાગણ કહેવામાં આવે છે. પાગણ એટલે ચોગાન કે જ્યાં ગારી ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે એકત્રિત થાય છે. નમાઝ પઢવા માટે લોકો ત્યાં આગળ ઇસ્લામ ધર્મના લોકો એકત્ર એટલે ભેગા થતા આપણને જોવા મળે છે.